નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 7માં ચેપ્ટર 9 એના વિશેની માહિતી મેળવશું, કે જે આપણે એમ કહીએ કે એ ભાગ 1 હું રજૂ કરીશ. ચેપ્ટરનું નામ છે પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપ. બરાબર ને? આ ચેપ્ટર હું તમને 2 ભાગમાં રજૂ કરીશ. આજે આપણે ભાગ 1 કે પૃથ્વીની અંદર એવી કઈ કઈ વસ્તુઓ આવેલી છે, બરાબર, જેના વિશેની આપણે માહિતી મેળવશું, એટલે કે પૃથ્વીની આંતરિક રચના અને તેના ભૂમિ સ્વરૂપો. આપણી પૃથ્વી એક એવો ગ્રહ છે કે જેના ઉપર વિકસિત જીવન જોવા મળે છે. અન્ય અવકાશી પિંડોની જેમ પૃથ્વીનો આકાર પણ ગોળાકાર છે, તેમાં અંદર અને બહાર સતત પરિવર્તન થતા રહે છે. શું આપણે એવું વિચાર્યું છે કે પૃથ્વીના આંતરિક ભાગમાં શું હશે, પૃથ્વી કેવા પદાર્થોની બનેલી હશે? બરાબર ને? એટલે કે આપણે ઘણીવાર એવું આપણને થાય કે શું આપણે એવું વિચાર્યું હશે કે પૃથ્વીની અંદર કઈ કઈ વસ્તુઓ આવેલી, એ કેટલા સ્તરોની બનેલી છે. બરાબર? કારણ કે એક સ્તર પછી બીજા અનેક સ્તર, એવું કહેવામાં આવે છે કે જમીનની અંદર આપણે કુલ 7 પળો આવેલા છે, એટલે કે એક સ્તરથી ગોઠવાયેલા અનેક સ્તરોની બનેલી છે. પૃથ્વી સપાટીમાં સૌથી ઉપલા સ્તરને, એટલે આપણે શું એને શું કહીએ છીએ, તો કે ભૂકવચ કહેવામાં આવે છે. ઘણીવાર આપણે પૃથ્વીનો આંતરિક ભાગ જે આપણે કહીએ છીએ, તો કે પૃથ્વી એ ડુંગળીની માફક એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલા અનેક સ્તરોથી બનેલ છે. પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે. આ સૌથી પાતળું સ્તર હોય છે એ ભૂમિખંડ પર આશરે 35 કિલોમીટર સુધી હોય છે. ભૂમિખંડની સપાટી ખાસ કરીને સિલિકા અને એલ્યુમિનિય જેવા ખનિજોથી બનેલ છે, તેથી તેને સિયાલ એટલે કે સિલિકા તથા એલ્યુમિના એવું નામ આપવામાં આવ્યું છે. એટલે કે જે અલગ અલગ પ્રકારના ખનિજોથી બનેલી જોવા મળે છે, તેથી જ તેને સિયાલ કે સિલિકા એવું પણ આપણે કહીએ છીએ. આ રીતે મહાસાગરનું કવચ અને તેનું મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનું બને છે, તેથી તેને સીમા એટલે કે સિલિકા અથવા તો મા એટલે કે મેગ્નેશિયમ કહેવામાં આવે છે. આ રીતે અલગ અલગ ભાગમાં વહેંચાયું છે. પૃથ્વીના ઉપરના સ્તરની બરાબર નીચે એટલે કે મેન્ટલ એવું હોય છે. આશરે 2900 કિલોમીટર સુધી એ ઊંડાઈ સુધી ફેલાયેલું હોય છે. પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર એટલે કે ભૂગર્ભ, જે આપણે જમીનની અંદર આપણે જે કહીએ છીએ, બરાબર, તો કે જમીનની અંદર જે પળ આવેલું છે એને આપણે આંતરિક સ્તર કહીએ છીએ, કે જેની ત્રિજ્યા કેટલા, તો કે 3500 કિલોમીટર સુધી. બરાબર ને? તો કે 3500 કિલોમીટર સુધી જોવા મળે છે. તો નિકલ લોખંડથી અથવા તો બનેલું હોય છે, તેને નિર્ફે એટલે કે નિકલ અથવા તો ફેરસ કહે છે. કેન્દ્રીય ભૂગર્ભમાં તાપમાનમાં અને પદાર્થોની ઘનતા ખૂબ ઓછી હોય છે, એટલે કે આપણે જે મેન્ટલ તરીકે ઓળખીએ છીએ, એટલે કે પૃથ્વીના અંદરનો ભાગ જે મેન્ટલ, બરાબર, એ કેટલા, તો કે તે આશરે 2900 કિલોમીટરની જાડાઈ ધરાવે છે, એટલે કે અલગ અલગ જમીનોમાં અલગ અલગ જાડાઈ આપણને જોવા મળે છે. આમ આપણને જે પૃથ્વીની આંતરિક રચના છે કે જે અલગ અલગ પળોનું બનેલું છે, તે ઘણી બધી વિસ્તારો એ રીતે ફેલાયેલું છે. ત્રિજ્યા 3500 કિલોમીટર જેટલી છે, 2900 કિલોમીટર એની ઊંડાઈ જોવા મળે છે. આમ પૃથ્વીનું ભૂકવચ એ ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. પૃથ્વી ઉપર આપણને અલગ અલગ ખડકો એટલે કે ખડકો અને ખનિજો, બરાબર ને, તો કે એના અલગ અલગ ખડકોના પ્રકાર આપેલા છે. તો કે ખડકોના મુખ્ય 3 પ્રકાર છે. એક છે અગ્નિકૃત ખડકો, બીજું છે જળકૃત ખડકો અને ત્રીજું છે રૂપાંતરિત ખડકો. આ ખડકોની પ્રક્રિયા, તો કે એના ગુણ, કદ અને કણના આધારે તેનું નિર્માણ થયેલું જોવા મળે છે, અને એના આધારે તે અલગ અલગ હોય છે. નિર્માણની પ્રક્રિયામાં ખડકોના 3 પ્રકાર છે, એમાં પહેલું છે અગ્નિકૃત ખડક. તો કે અગ્નિકૃત ખડક એટલે શું? તો કે અગ્નિકૃત ખડકને ઇગ્નિયસ પણ કહેવામાં આવે છે. લેટિન શબ્દ એનો ઇગ્નિસ છે, કે જેનો અર્થ થાય છે અગ્નિ. અગ્નિ એટલે કે આગ. અગ્નિકૃત ખડક ગરમ મેઘમાં થઈ નક્કર થઈ જાય છે. આ પ્રકારે બનેલા ખડકોને અગ્નિકૃત ખડકો કહેવામાં આવે છે. અગ્નિકૃત ખડકોના પણ આપણને ફરી પાછા 2 પ્રકાર આપ્યા છે, જેમાં નંબર 1 છે
આંતરિક ખડક અને બીજું છે બ્રાહ્ય ખડક, કે જે આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. બરાબર ને? કે આંતરિક ખડક એટલે કે જમીનની અંદરનો ભાગ, એના વિશેની માહિતી એમાં મળે છે. જ્યારે બ્રાહ્ય ખડક એટલે કે જમીનનો ઉપરનો પોપડો આપણને જે જોવા મળે છે તેના વિશેની માહિતી પ્રાપ્ત થાય છે. ગરમ મેઘમાં ઠંડો થઈ નક્કર થઈ જાય છે, આ પ્રકારે બનેલા ખડકને અગ્નિકૃત ખડક કહેવામાં આવે છે. અગ્નિકૃત ખડકો આંતરિક ખડક અને બ્રાહ્ય ખડક એવી રીતે એના બે પ્રકાર છે, જેમાં લાલ પૃથ્વીના આંતરિક ભાગમાંથી નીકળી સપાટી પર પથરાય છે, જેને આપણે મેઘમાં અથવા તો ભૂરસ કહીએ છીએ. એવું કહેવામાં આવે છે કે શું તમે જ્વાળામુખીમાંથી નીકળનાર લાવાની કલ્પના કરી શકો છો? વાસ્તવમાં આગની જેમ લાલ જળ પ્રવાહી મેઘમાં જ લાવા જે પૃથ્વીના આંતરિક ભાગમાંથી નીકળી સપાટી પર પથરાય છે, જ્યારે પ્રવાહી લાવા પૃથ્વીની પર આવે છે અને તે ઝડપથી ઠંડુ થઈને નક્કર બની જાય છે. નક્કર એટલે કે એકદમ કેવો બની જાય છે? કઠણ, પથ્થર જેવો કઠણ બની જાય છે. ભૂકવચ પર જોવા મળતા આવા ખડકોને બ્રાહ્ય અથવા તો અગ્નિકૃત ખડક કહે છે. તેની રચના અને તેની ગોઠવણ બરાબર ખૂબ જ દાણાદાર એટલે કે નાની નાની અને દાણાદાર હોય છે. દ્રષ્ટાંત તરીકે બોસાલ્ટ ક્યારેક પ્રવાહી લાવા મેઘમાં, ક્યારેક ભૂકવચની અંદર ઊંડાઈએ જ ઠરી જાય છે. અને આ પ્રકારે બનેલા નક્કર ખડકોને આંતરિક એટલે કે અગ્નિકૃત ખડક કહે છે. ધીરે ધીરે લાવા ઠરવાના કારણે મોટા દાણાનું સ્વરૂપ ધારણ કરે છે. ગ્રેનાઇટ આવા જ ખડકોનું એક દ્રષ્ટાંત છે. ગ્રેનાઇટ એટલે કે એક પ્રકારનો એવો પથ્થર છે કે જેમાંથી આપણે ઘંટીના અનાજ દળવાના પળ બનાવવામાં આવે છે, એટલે કે દાણા મસાલા પીસવા માટે જે પથ્થરોનો આપણે ઉપયોગ કરીએ છીએ ને, એ પથ્થરો આપણને ગ્રેનાઇટ પથ્થરોમાંથી મળે છે, જેથી જ આપણને અગ્નિકૃત ખડક એ ખૂબ જ ઉપયોગમાં આવે છે. ત્યારબાદ ખડકોના પ્રકારમાં બરાબર ને, કે અગ્નિકૃત ખડકોમાં આપણે એક પહેલો પ્રકાર જોયો, હવે આપણે પ્રકાર નંબર બે જોશું કે જે જળકૃત ખડકો તરીકે ઓળખાય છે. ખડકો ઘસાય અથડાય કે ટકરાય નાના ટુકડામાં ફેરવાઈ જાય છે. આ નિક્ષેપ પવન હવા પાણી વગેરે દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે પહોંચે છે અને તે જમા થાય છે. આ નિક્ષેપિત ખડક દબાઈ અને નક્કર બની ખડકના સ્તર બનાવે છે, એટલે એક પછી એક અલગ અલગ પ્રકારના તે સ્તર બનાવે છે એટલે કે પળ બનાવે છે. આ પ્રકારના ખડકોના પ્રસ્તર ખડકો કહેવામાં આવે છે. દ્રષ્ટાંત તરીકે આપણે જે રેતાળ એટલે કે રેતિયા જમીનનો જે ઉપયોગ કરીએ છીએ તે રેતના કણોથી બનેલા છે. આ ખડકોમાં વનસ્પતિ પ્રાણી અને અન્ય સૂક્ષ્મ જીવાણુઓનો સમાવેશ થાય છે. ક્યારેક આ ખડકોમાં જોવા મળે છે કે જેને જીવાશ્મી પણ કહેવામાં આવે છે. બરાબર ને? એટલે કે જળકૃત ખડકો કે જે અલગ અલગ વિસ્તારો એટલે કે રેતીમાંથી એટલે કે એને રેતિયા પથ્થર દ્વારા પણ આપણે બનાવી શકીએ છીએ અને તેનો ઉપયોગ થાય છે. ત્યારબાદ ત્રીજો પ્રકાર છે રૂપાંતરિત ખડકો, એટલે કે અગ્નિકૃત અને જળકૃત ખડકોના ઊંચા તાપમાને અને અતિશય દબાણના કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જાય છે. તેવા ખડકોને રૂપાંતરિત ખડકો કહે છે. દ્રષ્ટાંત તરીકે ચીકણી માટી સ્લેટમાં અને ચૂનાના પથ્થરમાં આરસ પહાણમાં ફેરવાઈ જાય છે, એટલે કે રૂપાંતરિત ખડકો આપણને જે જોવા મળે છે એ ચીકણી માટીમાં ફેરવાઈ જાય છે. ત્યારબાદ અલગ અલગ આપણે જે ચૂનાના પથ્થરનો ઉપયોગ કરીએ છીએ બાંધકામમાં કે અલગ અલગ જગ્યાએ, તેમાં પણ એ વસ્તુ આપણને જોવા મળે છે. શું તમે જાણો છો કે આપણને જે આ રૂપાંતરિત ખડકો, અગ્નિકૃત ખડકો અને પ્રસ્તર ખડકો કઈ રીતે પ્રાપ્ત થાય છે? તો કે મેઘમાનો જે રસ બરાબર ને, કે જેમાંથી એક પહેલા ખડકનું નિર્માણ થાય છે કે જેને આપણે અગ્નિકૃત ખડક તરીકે ઓળખીએ છીએ, અગ્નિકૃત ખડકમાંથી ફરી પાછો એ પ્રસ્તર ખડકમાં રૂપાંતરિત થાય છે. ધીમે ધીમે એમાં ભળતા બરાબર મેઘમાં અને રસ એમાં ભળે છે કે જેમાં રૂપાંતરિત પામે છે અને ધીમે ધીમે મેઘમાંથી ફરી પાછો એક રૂપાંતરિત ખડકનું નિર્માણ થાય છે. આ રીતે મેઘમાં દરેક ક્ષેત્રે ઉપયોગમાં આવે છે. મેઘમાં એટલે શું? તો કે આપણને જ્વાળામુખીનો જે પર્વત આવેલો છે આ પર્વતમાં એટલે કે પૃથ્વીની અંદર જે આપણને અલગ અલગ પ્રક્રિયાઓ થાય છે એ પ્રક્રિયાઓના આધારે એટલે કે હવાનું દબાણ થતાં
અને એ બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. અને એ જ્યારે એ બહાર નીકળે છે ત્યારે બે સ્વરૂપમાં, તો કે આપણે જ્વાળામુખી પર્વત જેને કહીએ છીએ, તો કે એક પ્રકારનો શંભુ આકારનો પર્વતની રચના કરે છે, અને દબાણ વધવાથી એક વિસ્ફોટ સ્વરૂપે એ એકદમ આ રીતે બહાર નીકળે છે અને જે આજુબાજુના વિસ્તારોને ખૂબ નુકસાન પહોંચાડે છે. આ રીતે આપણે રૂપાંતરિત ખડકો, પ્રસ્તર ખડકો અને જળકૃત ખડકો કે અગ્નિકૃત ખડકો કે અલગ અલગ મેગ્માના રસમાંથી એ રૂપાંતરિત થાય છે અને નિર્માણ પામે છે. ખડક ચક્ર એટલે શું? ઘણીવાર આપણને એવું થાય કે ખડકો જે આપણને મળી આવેલે છે, તો કે એટલે શું? તો કે એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન થવાની પ્રક્રિયાને ખડક ચક્ર કહેવામાં આવે છે. તો કે તમને જાણીને નવાઈ લાગશે કે કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓમાં એક પ્રકારના ખડક ચક્રીય પદ્ધતિથી એકબીજામાં પરિવર્તિત થાય છે. એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન થવાની આ પ્રક્રિયાને ખડક ચક્ર કહે છે. જે પ્રવાહી મેઘમાં ઠંડો થઈ નક્કર અગ્નિકૃત ખડક બની જાય છે, એટલે કે એક પ્રકારનો અગ્નિકૃત ખડક બની જાય છે. આ અગ્નિકૃત ખડક નાના નાના ટુકડાઓમાં વિભાજિત થાય છે અને એક સ્થળેથી બીજા સ્થળે રૂપાંતરિત થાય છે, જે પ્રસ્તર ખડકનું નિર્માણ બને છે. તાપમાન અને દબાણના કારણે આ અગ્નિકૃત અને પ્રસ્તર ખડક રૂપાંતરિત ખડકમાં બદલાઈ જાય છે. અતિશય તાપમાન અને દબાણના કારણે રૂપાંતરિત ખડક પુનઃ પીગળીને પ્રવાહી મેઘમાં બની જાય છે અને આ મેઘમાં ફરી ઠંડો થઈને નક્કર અગ્નિકૃત ખડકમાં ફેરવાઈ જાય છે. એટલે કે આ પ્રક્રિયા એક પછી એક હંમેશા ચાલુ જ રહે છે. એટલે કે ફરી પાછો મેઘમાં રસ છે તે ઠરી જાય છે અને એમાંથી અલગ અલગ પ્રકારના ખડકો બને છે. ઘણી બધી ખનિજ સંપત્તિઓ પણ આપણને મેઘમાં સ્વરૂપે બહાર નીકળે છે અને આપણને જે તે દેશમાં એ વસ્તુનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ખડક વિવિધ વિસ્તાર અને એના આપણા માટે એ ખૂબ ઉપયોગી છે. નક્કર ખડકોનો ઉપયોગ, એટલે કે આપણે જે ખડક અલગ અલગ ખડકો મળી આવે છે, તો કે એનો ઉપયોગ આપણે કઈ કઈ શકીએ? તો કે નક્કર ખડકોનો ઉપયોગ આપણે રસ્તાઓ એટલે કે સડકો બનાવવામાં, મકાન બનાવવામાં, મોટી મોટી ઇમારતો બનાવવા માટે પણ કરવામાં આવે છે. અને આ ખડકમાંથી વિવિધ ખનિજોમાંથી પણ આપણને કુદરતી સંપત્તિ મળી આવે છે કે જે કુદરત પાસેથી, બરાબર ને? કારણ કે વ્યક્તિઓ હવે શું કરશે? તો કે આપણને જે ભૂમિ સ્વરૂપો મળી આવેલા છે, તો કે અલગ અલગ જમીનના આપણને સાત પળ જોવા મળે છે, જેમાં આ ખનિજો એટલે કે ખનિજ રૂપે આપણને પ્રાપ્ત થાય છે. ખનિજ કુદરતી રૂપે જોવા મળતો પદાર્થ છે, જેમાં નિશ્ચિત ભૌતિક ગુણધર્મ અને નિશ્ચિત રાસાયણિક મિશ્રણ હોય છે. ખનિજ માનવ જાતિ માટે ખૂબ ઉપયોગી છે અને મહત્ત્વનું પણ છે. કેટલાક ઉપયોગ આપણે જે ઈંધણ તરીકે, એટલે કે જે આપણે કુદરતી ગેસ તરીકે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ, કોલસો કે જે આપણને કોલસાની ખાણો આવેલી છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ, ખનિજ તેલ અને પેટ્રોલિયમ કે જે પણ આપણને જમીનની અંદરથી પ્રાપ્ત થાય છે, આ રીતે વિવિધ ઉદ્યોગો બનાવવા માટે, ત્યારબાદ ઔષધિઓ પણ મેળવવા, કારણ કે જંગલોનું પ્રમાણ જે રીતે છે એમાં આપણે અલગ અલગ પ્રકારની ઔષધિઓ બનાવવા માટે પણ ઉપયોગમાં આવે છે. ત્યારબાદ જેમ કે લોખંડ, એલ્યુમિનિયમ, સોનું, યુરેનિયમ વગેરે આપણને જમીનમાંથી, એટલે કે એના પણ અલગ અલગ પ્રકારના ખડકો આપણને પ્રાપ્ત થાય છે. આમ આપણે જે પણ વસ્તુ આપણને જોવા મળે છે, દાખલા તરીકે આપણે એમ કહીએ કે આપણી પૃથ્વીની અંદરની જે રચના છે, બરાબર, તો કે આંતરિક ભૂગર્ભ, બાહ્ય ભૂગર્ભ અને મેન્ટલ અને સૌથી છેલ્લે એટલે કે આપણે જે ઉપરનો પળ જોઈએ છે ને, જેને આપણે પોપડો કહીએ છીએ, કે જે આપણે જમીન ઉપર રહીએ છીએ એને આપણે પોપડો એટલે કે મૃદાવરણ, બરાબર ને? તો કે મૃદાવરણનો અર્થ શું થશે? તો કે મૃદાવરણ, મૃદ એટલે કે માટી અને આવરણ એટલે કે પળ, એટલે કે સૌથી ઉપરનો પળ જેને આપણે મૃદાવરણ તરીકે ઓળખીએ છીએ. આમ પૃથ્વીની અંદર ઘણી બધી આંતરિક રચનાઓ રહેલી છે, જેમ કે ભૂકંપ થવો, જ્વાળામુખી ફાટવો, બરાબર, આ બધી આપણી કુદરતી ઘટનાઓ છે. નદીઓમાં પૂર આવવું કે વરસાદના હિસાબે અલગ અલગ પહાડોમાંથી, ત્યારબાદ ભૂસ્ખલન થવું, જે બધી આપણને કુદરતી આપત્તિઓ દર્શાવે છે. જોયું ને મિત્રો, આ મેં ચેપ્ટર 9 એનો ભાગ 1 મેં રજૂ કર્યો છે. હવે પછી હું તમને ચેપ્ટર 9નો ભાગ 2 કે જે આપણી ભૂગોળ આપણને જોવા મળે છે તે હું હવે પછીના ભાગમાં રજૂ કરીશ. અમારી સ્કૂલની આ ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.